नमस्कार बाळकों, धोरण 9 गणित पहेलाना बीजा चेप्टरना लगभग भूमि आपणे बधा मूकी दीधेला छे। त्रीजुं चेप्टर यामभूमिति, यामभूमिति एटले के आलेखनो आखो चेप्टर। आलेखना चेप्टरमो बीजा चेप्टर करता थोड़ू ईजी छे, अने बीजुं शुं के आ जे यामभूमिति छे तमारे धोरण 10 नी अंदर फरी पाछी एनी एक भणवानी छे। एटले आनी अंदर तमारे થોડું આ લેખની કાર્તેજન યામ પદ્ધતિ અને બિંદુનું નિરૂપણ એટલું તમારે ધોરણ 9 ની અંદર ભણવાનું છે। તો આ કાર્તેજન પદ્ધતિ શું છે અને બિંદુનું નિરૂપણ શું છે કે આપણે આ ધોરણ 9નું જે છે લગભગ એક વિડીયોમાં આખું ચેપ્ટર તમે સમજી જશો। એ શાંતિથી નોટ અને પેન જોડી રાખજો, એટલે કંઈક તકલીફ હોય તો તમારે નોંધ કરવા ચાલે। કાર્તેજિયન પદ્ધતિ, કાર્તેજિયન પદ્ધતિ એટલે શું? તો કોઈપણ આલેખ હોય આપણે તો આલેખની અંદર આપણે બે અક્ષો જોતા, એટલે એક્સ અક્ષ અને એક વાય અક્ષ, બરોબર? અહીં મેં તમને દોરી બતાવી છે, બરોબર? જે સમક્ષિતિજ હોય એ એક્સ અક્ષ કહેવાય છે, બરોબર છે? અને એક્સ એક્સિસ નામ, એક્સ અને એક્સ ડેશ નામ આપીએ છીએ, અને જે લંબ હોય બરોબર એક્સને એને આપણે વાય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે। આખું જે આપણે એને યામ સમતલ કહે, શું કહે છે? યામ સમતલ કહેવામાં આવે છે। તો યામ સમતલ, સમતલની અંદર એક્સ અને વાય અક્ષ એકબીજાને જો છેદે, બરોબર, એને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ। શું કહે છે? ઉગમ બિંદુ। ઉગમ બિંદુના યામ તમને કહું, બરોબર, 0 0, તો આ કેવી રીતે રહે? પછી તમને એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને છેદે, બરોબર, એટલે કે આનું 0 એક્સ નું 0 નું હોય, વાય નું 0 પણ જોવા મળે છે, એટલે એને ઉગમ બિંદુના યામ આપણે 0 0 તરીકે લેવામાં આવે છે। હવે એક્સ અક્ષ જે દર્શાવીએ સમક્ષિતિજ અક્ષ, એમાં ઉગમ બિંદુથી જમણી બાજુ તમે જાઓ, બરોબર છે, તો એક્સ નો ધન વિસ્તાર એટલે કે ધન એક્સ અક્ષ જોવા મળે છે, આપણે એવું કહી શકાય। અને એ જ ઉગમ બિંદુથી જો તમે ડાબી સાઈડ જાઓ તો તમારે ઋણ એક્સ, બરોબર, એ ઋણ એક્સ અક્ષ જોવા મળે છે, એટલે કે કેવો કેવો મતલબ કે આપણે સંખ્યા રેખા ઉપર પણ દર્શાવતા હતા, બરોબર, આ ઊભી આડી સંખ્યા રેખા એટલે ઊભી સંખ્યા રેખા, બરોબર, સંખ્યા રેખામાં જમણી બાજુ ધન આવે, ડાબી બાજુ ઋણ આવે અને વચ્ચે 0 આવે, આવું જે આપણે ભણ્યા હતા એ જ વસ્તુ છે। એટલે કે આ બાજુ ધન કિંમતો, આ બાજુ ઋણ કિંમતો, ધન એક્સ અક્ષ આ ઋણ એક્સ અક્ષ કહેવામાં આવે છે। એ જ રીતે આપણે વાય ની વાત કરીએ તો વાય ની અંદર ઉગમ બિંદુથી ઉપરની બાજુ, બરાબર, ધન કિંમતો આવે, એટલે કે એને ધન વાય એક્સ કહેવામાં આવે છે, અને ઉગમ બિંદુથી નીચેની સાઈડ, બરાબર, કે જ્યાં ઋણ કિંમતો આવે છે એટલે એને ઋણ વાય એક્સ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે ટૂંકમાં તમારા ધન એક્સ અક્ષ, ઋણ એક્સ અક્ષ, ધન વાય એક્સ અને ઋણ વાય એક્સ આટલી વસ્તુ તમને પહેલા જ્ઞાન હોવું જોઈએ। લગભગ આ પ્રાથમિકમાં પણ 6-7 આઠમાં પણ આલેખમાં આપણે આ સમજતા હતા, બરોબર, એનાથી થોડું એક સ્ટેપ આગળ જઈએ। હવે આની અંદર આપણે 4 ચરણ થશે, જ્યારે આપણે 4 લીટી દોરી એટલે કે ચરણ કહો તો આપણે ભાગ કહો, 4 ભાગ થતા જોવા મળે છે। તો આ 4 ભાગને શું કહેવામાં આવે છે? એ 4 ભાગને આપણે પ્રથમ ચરણ, બીજું ચરણ એટલે કે દ્વિતીય ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ કહેવામાં આવે છે। હવે જ્યારે આપણે બિંદુ દર્શાવીએ કે બિંદુ દર્શાવેલા હોય અને એનો કિંમત એક્સ અક્ષ કે વાય અક્ષ ની કિંમત આપણે એક્સ એમ કે વાય એમ ની કિંમત આપણે શોધવી હોય તો એ બિંદુ 6 જગ્યાએ હોય છે। કેટલી જગ્યાએ? 6 જગ્યાએ, પ્રથમ ચરણમાં, બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં, એ સિવાય એક્સ અક્ષ પર હોય શકે અને વાય અક્ષ પર પણ હોય શકે છે। જો એક્સ અક્ષ પર હોય તો તેનો એક્સ અક્ષ પર હોય કોઈ પણ બિંદુ, ધારો કે કોઈ પણ બિંદુ આપણે એ લઈ લીધું, બરોબર, આ એ બિંદુ માં દર્શાવો, તો એ બિંદુનો એક્સ યામ હશે, બરોબર, વાય યામ એનો 0 છે, એટલે કે એક્સ અક્ષ પર કઈ કઈ ગમે તે જગ્યાએ તમે દર્શાવો છો, એક્સ યામ હોય વાય યામ એનો 0 થાય, અને 0 0, અને જો બિંદુ અહીં હોય તો આપણે બી બિંદુ લઈ લો તો એનો એક્સ યામ 0 થશે અને એનો વાય યામ આપણને મળે છે, ધન હોઈ શકે તો ઋણ હોઈ શકે છે, એમ કીધું એમ તમને, બરોબર, કે બિંદુને આપણે પ્રથમ, બીજું, ત્રીજું, ચોથું એક્સ અક્ષ અને વાય અક્ષ પર દર્શાવી શકીએ છીએ। એક્સ અક્ષ પર દર્શાવો તો યાદ રાખવાનું એક્સ યામ હોય વાય યામ 0, વાય અક્ષ પર મૂકો તો વાય યામ હોય એક્સ યામ 0, આટલી વસ્તુ તમને, બરોબર, આ ધોરણ 9 ની અંદર અક્ષો અને અક્ષોના આધારે આપણે જે 6 ભાગ બને છે એ 6 ભાગની અંદર બિંદુનું નિરૂપણ એ તમારે ભણવાનું છે, આ બે વસ્તુ આપણે સમજ્યા। હવે એનાથી થોડી એક સ્ટેપ આગળ જઈએ કે કોઈ પણ બિંદુ ચાલો આપણે એક્સ અક્ષ કે વાય અક્ષ પર કેવી રીતે દર્શાવીએ અથવા તો દર્શાવ્યું હોય તેનું મૂલ્ય કેવી રીતે મળે, બરાબર, અહીં તો અમે લખી રાખ્યું પ્લસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ, એ કેવી રીતે લાગે? તો કોઈ પણ બિંદુનું જો તમે પ્રથમ ચરણમાં દર્શાવો, શું દર્શાવો? પ્રથમ ચરણ, ધારો કે અહીંયા દર્શાવેલું છે, હવે એ કેવી રીતે છે? તો આનો એક્સ યામ જો 2 થશે અને વાય યામ 3 થશે, એટલે કે એક્સ માંથી તમારે વાય ની દિશામાં જવાનું અને વાય થી લંબ બાજુ જવાનું, એટલે તમને એ બિંદુ મળે છે, ધારો કે પી યામ, હવે પી ની વાત કરું
तो ये x ની ધન દિશામાં કઈ દિશામાં x ની ધન દિશામાં છે જો અહીં છે તો x ની ધન ધન કે ઉપર દિશા ઋણ હોય તો નીચે દિશા x ની ધન દિશામાં છે અને y થી લંબ અંતર y થી લંબ અંતર બરોબર જે આપણે કહીએ y થી લંબ અંતર કેટલું y થી લંબ અંતર કે છે લંબ અંતર બરોબર એ છે એટલે એનો x આપ કહીએ તો તમારો કેટલો થશે 2 થશે એટલે કે x x થી ધન દિશામાં ઉપર ની બાજુ અને y થી લંબ એટલે આપણને આ x આમ બે મળે છે એટલે કે p નો x એમ કેવી રીતે લાવ્યો આ ખાસ તમારે સમજવાનું બરોબર હવે ધારો કે એક વસ્તુ તમને કહું q ની વાત કરું તો q x ની ઋણ દિશામાં છે કઈ દિશામાં છે ઋણ દિશામાં હવે x ની ઋણ દિશા એટલે કે નીચેની સાઈડ છે બરોબર છે ધન દિશા ઉપર ની સાઈડ ઋણ દિશા નીચેની તો નીચેની સાઈડ છે અને y થી લંબ ફરી પાછું એવી જ વસ્તુ y થી લંબ બરોબર એ મને કેટલો મળે છે માઈનસ અરે એ પણ મને કેટલો મળે છે 2 જ મળે છે જો એ પણ કેટલો મળે છે 2 એટલે કે x ની ધન દિશામાં જાવ કે x ની ઋણ દિશામાં જાવ x ની ધન કે ઋણ દિશામાં તમે જાવ ગમે તે દિશામાં જાવ y થી લંબ અંતર તમે લો તો y થી લંબ અંતર લો એટલે y થી લંબ અંતર તમે લેશો તો x અક્ષ પર જે મૂલ્ય મળે એ તમારું શું થાય x શું મૂલ્ય કહેવાય છે કે એનો x એમ કરો છે કે x એમ જો અહીં બે મળે અહીં બે મળે એટલે કે આપણને એક કિંમત મળે છે લા ખાસ યાદ રાખો તમારું y થી લંબ અંતર y થી કેવું લંબ અંતર એ જ વસ્તુ તમે કોઈ પણ બિંદુ બીજા માટે લઈ શકો ધારો કે આ બિંદુ r માટે લઈએ તો એની અંદર શું છે કે x થી પાછું ધન અંતર x થી કેવું છે ધન દિશામાં x થી ધન દિશામાં આ x થી ઋણ દિશામાં બરોબર x થી ધન દિશાની અંદર વાત કરીએ એટલે x થી ધન દિશામાં y થી લંબ અંતર અહીં જો x થી ધન દિશામાં ગયો પણ y થી લંબ અંતર એ -2 મળે છે કેવું મળે છે -2 માટે એનો x એમ આપણને -2 મળે છે એટલે કહેવાનો મતલબ શું છે તમારે કે x થી તમે ધન દિશામાં જાઓ છો કે ઋણ દિશામાં જાઓ છો એ પહેલા ખાસ યાદ રાખવાનું x થી ધન દિશામાં જાઓ કે ઋણ દિશામાં જાઓ અને પછી y થી એનો લંબ અંતર કેટલું જોવા મળે છે એ તમારે જોવાનું અહીં 2 છે એ -2 છે એટલે એ બધા x એમ કેટલો થશે 2 અને -2 એ જ રીતે તમે y એમ લેવા હોય તો y એમ કેવું લેવાય આની જેમ જ આપણે લઈ શકીએ છીએ એ ધારો કે p નો જ મારે y એમ લેવો છે બરોબર તો p નો y એમ મારે 3 છે કેવી રીતે આવે તો જો p બિંદુ y અક્ષ ની ધન દિશામાં જાય છે કઈ દિશામાં જાય છે ધન દિશા y અક્ષ ની ધન દિશા આ ઋણ કહેવાય એટલે y અક્ષ ની ધન દિશામાં y અક્ષ ની ધન દિશામાં x થી લંબ y અક્ષ જે છે એની ધન દિશામાં ગયો અને આપણે મેં તમને કીધું એમ y અક્ષ ની ધન દિશામાં ગયું એટલે કે આ p બિંદુ y અક્ષ છે ધન દિશામાં ગયો હવે x અક્ષ થી લંબ હવે x અક્ષ થી લંબ ક્યાં છે x અક્ષ થી તમે લંબ જોવો x અક્ષ થી લંબ તમને આ 3 આંકડો કે મળે છે આ x અક્ષ થી લંબ બરોબર છે કેટલી ભાગ 1 2 અને 3 ભાગ છે x અક્ષ થી લંબ 3 છે કે આપણને મૂલ્ય 3 મળે છે ટૂંકમાં આ અક્ષ અને આ અક્ષ અહીંથી લંબ અથવા અહીંથી લંબ આ તમારે જોવા મળે છે એ જ રીતે આનો વ્યાસ કહીએ તમે બરોબર q ના વ્યાસ તો ફરી પાછું y x ની હવે y x ની કઈ દિશામાં જાય છે ધન દિશામાં જાય છે તો ધન દિશા દિશામાં એટલે y અક્ષ જે છે એની આ બાજુ ગયું એટલે ધન દિશા બાજુ ઋણ ધન દિશામાં ગયું પરંતુ x અક્ષ થી લંબ x અક્ષ જે ગઈ x અક્ષ કેવું છે આ x અક્ષ એનો વિલંબ કેટલો થશે આ -2 તો -2 જોવા મળે એટલે એની કિંમત મને એનો વાલ્યુ -2 મળે છે એટલે કે ટૂંકમાં તમે આ લેખની ઉપર બરોબર છે કોઈ પણ બિંદુ તમારે દર્શાવવા હોય તો ધન ધન હોય ઋણ ધન હોય ઋણ ઋણ હોય અને ધન ઋણ હોય એ કેવી રીતે આવે તો અહીં x નો જો ધન મૂલ્ય આવે y નું પણ ધન મૂલ્ય આવે છે જો અહીં x નું ધન મૂલ્ય આવશે આ ભાગમાં અને y નું પણ ધન મૂલ્ય આવે એટલે પ્લસ પ્લસ જોવા મળે છે ખાસ યાદ રાખો આ ચાર્ટની વાત કરું તો હવે અહીં ધન હતું પણ અહીં ઋણ થઈ ગયું શું થઈ ગયું ઋણ એટલે ઋણ x નો ઋણ આગળ આવે અને y નો ધન એટલે કે અહીંયા ક્યાંક તમારે માઇનસ અને પ્લસ નિશાની જોવા મળે છે આ ખાસ યાદ રાખો અહીં બંનેના તમને જો અનુરૂપ અનુરૂપ પહેલો જે કિંમત હોય હંમેશા એક્સ અક્ષની હોય બીજી કિંમત વાય ની હોય એટલે તમને બંને ઋણ મળે છે ફરી પાછી અહીં કહે છે એક્સ ધન આવી ગયો અને વાય તમારે ઋણ આવે છે એટલે કે આ તમે કોઈ પણ બિંદુના ચિહ્ન આધારે
प्लस प्लस से माइनस माइनस से प्लस माइनस से कि माइनस प्लस से એને આધારે તમે આખું આ ચરણ દર્શાવી શકો છો બરોબર છે એટલે કે કોઈ પણ મૂલ્ય તમારે દર્શાવવું હોય અથવા તો એક માર્કની અંદર આવે તમારે બરોબર કયા ચરણ ધારો કે એ બિંદુ બે તમારે બે અને ત્રણ એ પ્રથમ ચરણ બરોબર બી બિંદુ બે માઇનસ અને ત્રણ બરોબર માઇનસ અને એટલે એક્સ ની માઇનસ અને પીડાની ધન એટલે તમારું કયું થશે બીજું ચરણ થશે પછી સી કહીએ માઇનસ ચાર અને માઇનસ નો બંને છે એટલે એ ત્રીજું ચરણ થશે અને ડી કહીએ કે જેમાં પ્લસ ચાર અને માઇનસ છ જો આપણે કહ્યું બરોબર માઇનસ છ ચાર એટલે તમારું ચોથું ચરણ જોવા મળે છે એટલે કે બંને ધન પ્રથમ માઇનસ પ્લસ બીજું બંને માઇનસ ત્રીજું અને પ્લસ માઇનસ એ ચોથું ચરણ જોવા મળે છે એટલે કે કોઈ પણ ચરણ વિશે અને આ લેખ વિશે મેં તમને કીધું એમ એ તમને છ જગ્યાએ તમે બિંદુઓ દર્શાવી શકો છો એ જ રીતે તમે અક્ષ પરના બિંદુઓ કહીએ ધારો કે કોઈ એક બિંદુ તમે દર્શાવો બરોબર છે આ એક સંખ્યા રેખા છે જીરો એ અને બે આ બિંદુ મારે દર્શાવું છે તો એનો એક્સિયમ પણ થશે બે વાયમ એનો જીરો થશે બરોબર થશે જીરો એટલે બે જીરો તરીકે દર્શાવી શકાય છે ધારો કે અહીં દર્શાવવા માઇનસ એક માઇનસ બે હા તો આનો એક માઇનસ બે જીરો થાય છે આ એક્સ અક્ષ પરના બિંદુ છે એ જ રીતે તમારે આ વાય અક્ષ પરનું બિંદુ લો તો આ તમારે એનો એક્સિયમ જીરો થશે અને આ ત્રણ થશે માઇનસ એક માઇનસ બે લઈએ તો જીરો અને માઇનસ બે તો જોવા મળે છે એટલે કે છ જગ્યાએ તમે આ રીતે બિંદુ દર્શાવી શકો છો બસ ધોરણ નવ ની અંદર તમારા આ ચાર ચરણ બે અક્ષો અને એની પર બિંદુનું નિરૂપણ અને બિંદુનું નિરૂપણ હોય તો તમે એક્સ અક્ષ અને વાય અક્ષ કયો થાય એ તમારે શોધવાનો દાખલા લખો જોવા મળે છે બરોબર છે તો એની પર તમને સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાય 3.2 બરોબર છે એના પ્રશ્નનો જવાબ હું તમને કહું કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિ આ સમક્ષિતિ જ કહેવાય આ શિરોલંબ કહેવાય સમક્ષિતિ એટલે એક્સ અક્ષ કે શિરોલંબને વાય અક્ષ કહેવામાં આવે છે બે રેખાઓથી બનતા સમતલના દરેકનું ભાગ બરોબર બે રેખાઓથી જે સમતલ બને આવે બરોબર છે આખી વસ્તુ તમે સમજી ગયા છો એક સ્વાધ્યાય એટલે ત્રણ પોઈન્ટ બે બરોબર એમાં ક્વેશ્ચન એક એમાં તમારે પહેલામાં એક્સ અક્ષ અને વાય અક્ષ એટલે કે આ સમક્ષિતિને પેલી શિરો જોવા મળે છે બીજાનો જવાબ તમારે જે છે આ બે રેખાઓથી બનતા સમતળના દરેક ભાગનું નામ અને ચરણ કહે છે શું કહે છે ચરણ કહેવામાં આવે છે આ બે બિંદુઓ જો છેદે એને ઉગમ બિંદુ કહે છે કે આગળ બિંદુ કહે ઉગમ બિંદુ જીરો જીરો કહેવામાં આવે છે બરોબર પછી તમને આ બિંદુઓ દર્શાવેલા છે એના યામ લેવાના છે સ્વાધ્યાય 3.2 ની અંદર બરોબર એમાં દાખલા નંબર 2 જે પ્રશ્ન કીધા છે તેમ પહેલો જે પ્રશ્ન છે બીના યામ બીના યામ તમારે જોવો તો બી ની અંદર એક્સ અક્ષ પર લીધું જોવાનું માઇનસ પાંચ બરોબર છે અને એનો વાય કયો છે તો બે એટલે આ તમારે બીજા ચરણમાં જોવા મળે છે સીના યામ કહીએ તો સીના યામ તમારે સી શોધી નાખવાનો એ પાંચ ઘન એક્સની જોવાનું અને વાય એક્સનું જોવાનું માઇનસ પાંચ જોવા મળે છે એટલે આ રીતે તમે બધા બિંદુઓને પોતાની રીતે એને શોધી શકો છો તમારે બરોબર છે પછી એમ ના યામ કદાચ તમને ના એમ ના યામ કયા છે તો એમ એ માઇનસ ત્રણ પર છે એક્સ ની જીરો એક્સ ની માઇનસ ત્રણ એક્સ ની માઇનસ ત્રણ અને વાય ની તમારે જીરો થતી જોવા મળે છે બરોબર છે એ રીતે બીજું કોઈ બિંદુ તમને એક્સ કે વાય એક્સ પર દર્શાવેલું નથી આ એક જ બિંદુ છે બાકીના બિંદુઓ તમારા ચરણમાં છે એ ચરણની અંદર તમે એક્સ અક્ષ પર જવાનું પહેલાં પછી વાય અક્ષ પર જવાનું તો બધા જ બિંદુઓના યામ તમને મળી રહે છે બરોબર છે પછી બિંદુ આપે તમને અને સ્વાધ્યાય 3.1 છે પછી સ્વાધ્યાય 3.2 તમને દર્શાવેલું છે અંદર બરોબર છે એ બધાની અંદર લગભગ એક સરખા દાખલા જોવા મળે છે કે બિંદુ તમને દર્શાવેલું હોય તો યામ અને યામ પરથી બિંદુ તમારે દર્શાવવાના છે બરોબર છે તમને સ્વાધ્યાય 3.1 તમને અમુક બિંદુઓ તમને આપેલા છે કે કયા ચરણમાં છે તો કયા અક્ષ ઉપર આવેલા છે બરોબર સ્વાધ્યાય 3.2 થયું એવું જ 3.3માં પણ કયા ચરણ અને કયા અક્ષ પર આવેલા છે એની વાત છે એમાં દાખલા નંબર 1 ની અંદર વાત કરીએ તો પહેલું બિંદુ લઈએ એ બિંદુ જે કહીએ માઇનસ 2 અને 4 તો કયા ચરણ એક્સ નું ઋણ અને અને ધન એટલે બીજું ચરણ કયું થશે આ બીજું ચરણ જોવા મળે છે એ જ રીતે 3 અને માઇનસ 1 એટલે એની ધન અને એક્સ ની ધન કિંમત જોવા મળે છે બરાબર અને વાય ની ઋણ છે એટલે કે તેને
ચોથું ચરણ જોવા મળે કે આ બીજું અને ચોથું છે બરોબર છે પછી માઇનસ એ તમે ઝીરો કહીએ સી માઇનસ એ તમે ઝીરો તો એક્સ અક્ષ પર મળે શું હોય એક્સ અક્ષ પર જોવા મળે છે બરોબર પછી એ બી સી ડી કે ડી એક અને બે કહીએ તો એ પ્રથમ ચરણ અને આ બંને માઇનસ છે એટલે બીજું ચરણ આ રીતે જોવા મળે છે ટૂંકમાં તમારે યામ ભૂમિતિની અંદર બરોબર બ્રહ્માંડની અંદર ખાલી આલેખ વિશેની સમજૂતી એક્સ અક્ષ વાય અક્ષ સમજો એક્સની ધન કિંમત એક્સનો ધનક એટલે કે ધન એક્સ અક્ષ આ બાજુ ધન એક્સ અક્ષ આ બાજુ ઋણ એક્સ અક્ષ ઉપરની સાઈડ ધન ઋણ વાય અક્ષ અને નીચે ધન વાય અક્ષ અને નીચે ઋણ વાય અક્ષ એટલે કે ટૂંકમાં આની ઉપર તમારે બરોબર આ બાજુ ધન આ ધન આ ઋણ અને આ ઋણ યાદ રાખો આ ધન ધન આ ઋણ ધન આ ઋણ ઋણ અને આ ધન ઋણ જોવા મળે છે એટલે આટલું તમારે ધોરણ નોંધની અંદર કરવાનું છે યામ ભૂમિતિમાં આના આધારે પછી ધોરણ દસની અંદર પણ યામ ભૂમિતિ આવશે એમાં થોડા આનાથી થોડું સ્ટેપ આગળ છે પણ ધોરણ નોંધ આટલું કરશો એ લગભગ ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે ત્રણ પોઈન્ટ બધા દાખલા